અંગ્રેજીના ભૂલકાઓ, કેમ છો બધા? ભૂલકાઓ, આજે આપણે શીખવાનું છે ચિત્રકલા, સેલામાં સેલો વિષય અને તમારો મન પસંદ વિષય. બરોબર ને બાળમિત્રો? જુઓ, તમે તમારી ચિત્રકલા ખોલશો એટલે આપણે પહોંચ્યા છીએ પેજ નંબર 14 ઉપર. તો આજે આપણે પેજ નંબર 14 અને 15 કમ્પ્લીટ કરશું. બરોબર બાળમિત્રો? જુઓ, તમે પેજ નંબર 14 ખોલો જોઈએ. મેં અહીંયા મારું પેજ નંબર 14 ખોલી નાખ્યું છે. હા, તો જુઓ, પેજ નંબર 14 ઉપર તમે જોશો તો સરસ મજાના એક સૂર્યનારાયણનું ચિત્ર છે અને વાદળ છે અને એમાં વરસાદ પડી રહ્યો છે. અત્યારે પણ વરસાદ આવી રહ્યો છે ને તમારા ઘરે, બરાબર? તો જુઓ, એ વાદળમાં તમારે કલર પૂરવાનો છે. તો વાદળનો કલર કેવો હોય બાળમિત્રો? તમે વાદળ જોયું છે, આકાશ જોયું છે? તમારા ઘરમાંથી બહાર નીકળો અને કલર જોઈ જુઓ તો, હા, આકાશી કલર એટલે કે દૂધિયા કલર પણ તમે એમાં પૂરી શકશો. તો તમારો મનપસંદ જે તમને આકાશ, તમને વાદળ કેવું કલરનું લાગે છે, કેવું દેખાય છે, એવા કલરનો તમારે તમારી મનપસંદ કલર એમાં પૂરી નાખજો. બરાબર બાળમિત્રો? હવે જુઓ, અને આપણે વરસાદમાં શું લઈને જઈએ? હા, છત્રી. બરાબર. તો જો સામે છે સરસ મજાનું છત્રીનું ચિત્ર, એમાં તો તમારે વિચારી નથી કરવાનો, કારણ કે ઉપર જુઓ, મેં અહીંયા મારું પેજ નંબર 15 ખોલી નાખ્યું છે. જુઓ તો શેનું ચિત્ર આવી ગયું? છત્રીનું. અને જુઓ સાઈડમાં, ઓલી સાઈડ તમે જોશો તો એમાં જો છત્રીમાં કલર પૂરેલા જ છે, લાલ છે, પીળો છે, લીલો છે. બરાબર ને બાળમિત્રો? તો તમારે પણ અલગ અલગ કલરના શેડ આપવાના છે છત્રીમાં, અને સરસ મજાની છત્રી બીજા જુએ અને એને ગમે એવી છત્રી તમારે બનાવવાની છે. છત્રીનો ક્યારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ બાળમિત્રો? વરસાદમાં. વરસાદમાં આપણે છત્રી લઈને નીકળતા હોય છે ને. હા, તો જો આ રીતના તમારું પેજ નંબર 14 અને 15 તમારે પૂરું કરવાનું છે. બરાબર બાળમિત્રો? આવજો.